અંબાજીમાં શસ્ત્ર અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંબાજી મંદિરના વહીવટદાર સહિત સુરક્ષા સ્ટાફ પણ હાજર રહ્યો હતો. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે સ્વામી પૂજન અને રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અંબાજી મંદિરના શસ્ત્રની પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં અંબાજી મંદિરના વહીવટદાર સહિત સુરક્ષા સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને મંદિરના શસ્ત્રની પૂજા સ્વામી ખજેડીના ઝાડ નીચે કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અંબાજીના ગ્રામજનો ઉમટી પડ્યા હતા, તો અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો પણ રાવણ દહનને ઉત્સાહભેર જોતા હતા. આદિવાસી પ્રજા માટે રાવણ દહન એ એક અલૌકિક વસ્તુ હોવાથી તેઓ જંગલ વિસ્તારમાંથી રાવણ દહન જોવા દૂર દૂરથી ચાલતા અંબાજી આવ્યા હતા અને રાવણ દહન અને આતિશબાજીની મજા માણી હતી. મહત્વનું તો એ છે કે આજે દશેરાના દિવસે રાવણ દહનની સાથે મનુષ્યમાં રહેલા અહંકાર રૂપી રાવણનું પણ દહન થાય છે. ચોક્કસપણે દશેરામાં કરવામાં આવતું રાવણ દહન સાક્ષર થાય છે તેમ માની શકાય છે. હેમંત દરજી, આઝાદ ન્યૂઝ, અંબાજી.